ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં એક હેર સલૂનની દુકાનમાં નાનાની બાબતે થયેલા મારંબારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ભરૂચમાં ગત 25મી મેના રોજ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે. ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ, અસીફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે. ગત 25 મેના 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાર કાપવાનું કહ્યું હતું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલાં હેર મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાઓ છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ તેઓ અપશબ્દો બોલી જતા રહ્યા હતા. થોડીવારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાશ, સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી હતી. આ સમયે કરણે બ્લેડ કાઢી મોહમ્મદ અસીમના ભાઈને માર્યો હતો, જ્યારે વિશાલે સરો કાઢી અપશબ્દો બોલી સલૂન બંધ કરીને જતો રહ્યો. કાલથી અહીં દેખાતા નહીં, નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશું. તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો, અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાય પોલીસ ચોકી અરજી આપી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે આ 7 ઇસમો પર ગુનો દાખલ કરી 3 ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ સલૂનમાં થયેલી બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.